હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આપણે આજે નવો ટોપિક શરૂ કરવાના છીએ, જેનું નામ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, ચિત્ર વર્ણન. તમે 9મા ધોરણમાં પણ શીખી ગયા છો, 10મા ધોરણની અંદર 5 માર્કમાં તમને પૂછવામાં આવશે. સૌથી પેપરમાં સૌથી છેલ્લો પ્રશ્ન હશે. તો સૌ પ્રથમ તમે જાણતા હશો કે ચિત્ર તમને આપેલો છે પેપરની અંદર, ચિત્ર ઉપરથી તમારે 60 શબ્દ પર એકંદરે તમારે 10 વાક્યથી 12 વાક્યમાં લખવાના થશે. 10 વાક્ય ઓછા મુજબ લખવા પડશે. તો ચિત્ર ઉપરથી કેવી રીતે વાક્ય લખી શકાય એ આપણે શીખવાનું છે. અહીંયા 6 7 પોઈન્ટ લખ્યા છે, મેઇન 6 પોઈન્ટ છે, વાક્ય સ્વરૂપે 7 છે. તો બીજું તમારે વધારે એ જાણવાનું છે કે ચિત્ર તમારે ખાસ જોઈ લેવાનું છે. વધારે પડતા ચિત્ર છે ગાર્ડન, રેલવે સ્ટેશન, માર્કેટ, બસ સ્ટેશન, દરિયા કિનારો, સીસો, રિવર બેંક, નદી કિનાર, આવા તમને ચિત્ર જેમાં વધુ પબ્લિક ભેગી થતી હોય એવા તમને ચિત્ર વધુ પૂછવામાં આવે છે. ક્યારેક એવું બની શકે કે ઘરની અંદરનું ચિત્ર પણ આપવામાં આવે, જેમ કે બેડરૂમ કે લિવિંગ રૂમ જેમાં ઘણી બધી વસ્તુ હોય, તો એના વિશે તમારે વર્ણન કરવું હોય છે. બાકી ગાર્ડન હોય કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન એમાં તો તમે ઘણા બધા વાક્ય લખી શકો, કારણ કે એમાં માણસો પણ ઘણા બધા હોય છે. કેવી રીતે તમારે ચિત્ર ઉપરથી વાક્ય બનાવવા એ જોઈએ. સૌ પ્રથમ તો યાદ રાખવામાં પેલો પણ છે, સૌ પ્રથમ ચિત્ર કઈ જગ્યા છે તેનું નિરીક્ષણ કરો. પેપર તમારા હાથમાં આવે તમે ક્વેશ્ચન લખવાની શરૂઆત કરો, એ પહેલા તમારે ચિત્ર ખાસ જોઈ લેવું, સેના વિશેનું ચિત્ર છે એનું ખાસ નિરીક્ષણ કરો અને નીચે મુજબ શરૂઆત કરો. એનો મતલબ છે પેલા 4 વાક્ય લખ્યા છે, આ 4 વાક્ય તમારે લખીને ભરાય છે. પહેલા બે વાક્ય તમારે ફરજિયાત લખી નાખવાના છે. પહેલું વાક્ય તમારે સ્ટાર્ટ કરવાનું આવી રીતે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, આર્ટિકલ તમારે નક્કી કરવાનો છે. એ અહીંયા જગ્યાનું નામ એટલે કે ચિત્ર શેનું છે એ નામ તમારે લખવાનું છે, માત્ર નામ લખવાનું છે. ગાર્ડન તો અ ગાર્ડન, અ બસ સ્ટેશન, અ રેલવે સ્ટેશન, એ ઉપયોગ વધારે હશે, ક્યાંક એમનો ઉપયોગ કરવો પડશે તો કરી શકશો તમે. બાકી એ વધુ આવશે અહીંયા તમારે જગ્યાનું નામ લખી નાખવાનું છે. બાકી પહેલું વાક્ય તમારે ફિક્સ આ રીતે લખવાનું છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન, ઓફ અ રેલવે સ્ટેશન, ઓફ અ માર્કેટ. આ બીજું વાક્ય તમે લખી શકો એના પછીનું, અહીંયા જગ્યા નામ લખી નાખો, માલિકપુર ધ ગાર્ડન ધ રેલવે સ્ટેશન ધ બસ સ્ટેશન ઇઝ વેરી બિગ એન્ડ બ્યુટિફુલ. બ્યુટિફુલ ન લખવું હોય તો ક્લિક લખી શકો. આ બે માંથી એક શબ્દ ઉપયોગ કરવાનો છે, એક વિશેષણ ઉપયોગ કરવાનો. બિગ તો લખી નાખવાનું છે કારણ કે લગભગ ચિત્રમાં જે કઈ બતાવવામાં આવ્યું હશે એ મોટું હશે, એટલે બિગ એન્ડ ક્લિક લખી શકો. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન આવું કઈ હોય તો ક્લિક લખી શકો બિગ એન્ડ ક્લિક. ગાર્ડન હોય તો બિગ એન્ડ બ્યુટિફુલ લખી શકો. એટલે કે બિગ બિગ શબ્દ તમારે ફરજિયાતમાં આ બે માંથી એનો ઉપયોગ કરી શકો. બીજું વાક્ય આપણે લખવાનું છે, જો તમને ચિત્ર ગાર્ડન, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન કે માર્કેટના ચિત્ર પૂછવામાં આવે તો તમે આ બે વાક્ય લખી શકો. ઇટ ઇઝ અ ક્રાઉડેડ પ્લેસ, એટલે કે તે બીચો બીચ વાળી જગ્યા છે, એટલે કે ટ્રાફિક બહુ છે, કારણ કે આ જગ્યાએ ટ્રાફિક વધુ રહેતી હોય છે. અને એવા કોઈ ચિત્ર પૂછે ગાર્ડન, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, માર્કેટ, તો તમે ચોથું વાક્ય લખી શકો. ઇટ ઇઝ વેરી નોઇઝી, તે સ્થળ ખૂબ જ ઘોંઘાટીયું છે, કારણ કે જ્યાં પબ્લિક વધુ હોય ત્યાં ઘોંઘાટ થવાનો છે. તો એનો મતલબ તમને ગાર્ડન કે આમાં તમને તમને ચિત્ર પૂછવામાં આવે તો તમે પેલા 4 વાક્ય તમે એમને લખી શકશો ચિત્ર જોયા વગર. પહેલો વાક્ય નંબર લખવાનું છે, બીજો વાક્ય તમારે વિશેષણ પણ લખવાનું છે, પછીના બે વાક્ય આવી ગયા. એવું કોઈ ચિત્ર પૂછે તો તમે પહેલા બે વાક્ય તો લખી શકશો. હવે તમારે નંબર બી ચિત્રની અંદર જોવાનું છે કે ચિત્રમાં શું આપેલ છે અથવા કોણ છે. ચિત્રની અંદર કોણ છે એટલે કે વ્યક્તિ કે સજીવમાં કોણ છે અને શું છે એટલે કે વસ્તુ તરીકે શું છે. તો માનો કે ચિત્રમાં તમને કાંઈ પણ દેખાય છે તો એ વિશે તમારે વાક્ય લખવાનું છે. શરૂઆત કરી શકો, બીજા 4 વાક્ય લખ્યા પછી પાંચમું વાક્ય અથવા બે વાક્ય પછી ત્રીજું વાક્ય. ધેર ઇઝ કે એન આર્ટિકલ કોણ છે નામ, અહીં નામ લખવાનું છે વસ્તુ અથવા વ્યક્તિ, વ્યક્તિ નામ એટલે મેન, વુમન, ચાઇલ્ડ એ પ્રમાણે ઇન ધ પિક્ચર. ધેર ઇઝ અ ચાઇલ્ડ ઇન ધ પિક્ચર અથવા ધેર ઇઝ અ ટ્રી ઇન ધ પિક્ચર, કે ભાઈ વૃક્ષ છે તો તમે વૃક્ષ નામ લખી શકો, વ્યક્તિ માટે નામ લખી શકો. હવે બ્રેકેટમાં લખ્યું છે એકવચનમાં, તમને જો ચિત્રમાં કોઈ એક જ વ્યક્તિ કે વસ્તુ જોવા મળે તો તમારે પહેલા વાક્ય ઉપયોગ કરવાનો છે.
અને તમે જાણતા હશો કે બહુવચનમાં જાજા વ્યક્તિઓ કે જાજા વસ્તુ હોય તો બીજું વાક્ય બહુવચન માટે ધેરા કે બહુવચન માં પણ ધેરા ટ્રીસ ઇન ધ પિક્ચર ધેરા ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર તો તમે માત્ર ચોપડી ચિત્રમાં કોણ છે અથવા શું છે ત્યારબાદ નંબર 3 ચિત્રમાં કોઈ સજીવ શું કરે છે એટલે કે શું ક્રિયા કરે છે એ વિશે તમે લખી શકો એમાં એક છે બહુવચન છે જો એક જ વ્યક્તિ આમાં તો સંયુક્ત વાક્ય હશે એક જ વ્યક્તિ વિશે લખવું હોય તો પહેલું વાક્ય અ ચાઇલ્ડ અથવા આર્ટિકલ જે આવતો હોય એ કે એ બધું આવશે અ ચાઇલ્ડ અ મેન અ વુમન ઇઝ હવે તો ખાસ ધ્યાન રાખજો ચાલુ વર્તમાન કાળમાં જ વાક્ય લખવાનું છે ચાલુ વર્તમાન કાળનો ફોર્મેટ એક છે એની સાથે અને એ સાથે પણ થશે આઈએનજી વર્બ ક્રિયા લખવું પડશે કોઈ પણ કાળ બીજા એક પણ કાળમાં આ ન લખાય માત્ર માત્ર ચાલુ વર્તમાન કાળમાં લખવું પડે અ મેન ઇઝ પ્લેઇંગ અ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ ક્રિયા વર્બ કોણ ચાઇલ્ડ અને પ્લે તો પ્લેઇંગ ઓફ ઇન ધ પિક્ચર તમને ચિત્રની અંદર બગીચાના ચિત્રમાં એક બાળક છે રમતું એવું જોવા મળે તો અ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ ઇન ધ પિક્ચર જાજા બાળકો રમતા હોય તો ધ ચિલ્ડ્રન આર્ટિકલ બહુવચનના તો આ આવશે એકવચન ઇઝ બહુવચનમાં ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ પિક્ચર તો આ પ્રમાણે સજીવ માટે વાક્ય બહુવચન માટે આ અને એકવચન માટે પેલું વાક્ય ત્યારબાદ ચોથા નંબરમાં છે જુદીમાં એકવચન બ્રેકેટ ઘણા પ્રેપોઝિશન છે બ્રેકેટમાં ચાર લેખા છે ઇન ઓન અંડર નિયર એવા ઘણા પ્રેપોઝિશન છે એનો ઉપયોગ પણ કરી શકો જો તમને ચિત્રમાં એવું જોવા મળે કે ઉપર બેન્ચ ઉપર કે ઝાડ ઉપર અથવા બેન્ચ નીચે કે ઝાડ નીચે કે ઉપર નીચે નજીક બાજુમાં નજીક અંદર એવું કઈ જોવા મળે તો પ્રેપોઝિશન ઉપયોગ કરી શકો એમાં એક પછી માટે વેર ઇઝ આ નામ રાખવાનું છે વ્યક્તિ કે વસ્તુ ઓન ધ સ્પોટ એટલે કે માનો કે તમે બગીચા ગાર્ડનના ચિત્રમાં એક વ્યક્તિ છે બેન્ચ ઉપર છે તો તમે કહી શકો વેર ઇઝ અ મેન ઓન ધ બેન્ચ વેર ઇઝ અ સ્પેરો ઓન ધ ટ્રી તમને ચિત્રમાં ઝાડ ઉપર એક પક્ષી જોવા મળે તો વેર ઇઝ અ બર્ડ ઇન ધ ઓન ધ ટ્રી આપણે જાજા પક્ષીઓ કે જાજા વ્યક્તિઓ માટે ધેર આર ચિલ્ડ્રન અંડર ધ ટ્રી ઝાડ નીચે ઘણા બધા બાળકો છે તો એનો મતલબ તમે પ્રેપોઝિશન ઉપયોગ કરી શકો ઓન નિયર અંડર માં એકવચન માટે બહુવચન માટે ખાસ ધ્યાન રાખજો ચિત્રમાં એક માટે જોવા મળે તો એકવચન ન કે લખવાના જાજા માટે બહુવચન નંબર 5 છે સજીવનો ઉલ્લેખ ચિત્રમાં કોઈ વ્યક્તિ કે પ્રાણી પક્ષીનો ઉલ્લેખ તમારે કરવાનો છે અને એ સજીવ શું કરી રહ્યું છે તે વસ્તુ આ બંનેને એક સાથે તમે દર્શાવી શકો કેવી રીતે તો કે હેર ઇઝ એકવચન માટે હેર ઇઝ આર્ટિકલ મૂકીને નામ સીધું ક્રિયાપદ પાઈન જોડો ઇન ધ પિક્ચર જેમ કે એક બાળક છે હેર ઇઝ અ ચાઇલ્ડ અને બાળક ગમે છે તમારે બાળક છે કે કેવું છે બાળક ગમે છે બંને ઉલ્લેખ કરવો હોય હેર ઇઝ અ ચાઇલ્ડ પ્લેઇંગ ઇન ધ પિક્ચર ચિત્રમાં એક બાળક રમી રહ્યો છે જાજા બાળકો રમતા હોય હેર આર ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પિક્ચર તો બહુવચન માટે આ છે એકવચન ખાસ ધ્યાન રાખજો બહુવચન એકવચનમાં ક્રિયાપદ ફેર પડશે આર્ટિકલ બહુવચનમાં નહીં આવે અને વધારામાં નામ પણ બહુવચન લખવું પડશે ટ્રી ટ્રી મેન 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 એ મેન એકવચન એ મેન બહુવચન તો તમે બંને સાથે ઉલ્લેખ કરી શકો અહીંયા જે વાત છે અલગ અલગ છે આ છે બીજો મુદ્દો છે એમાં તમે અલગ વાક્ય લખી શકો આમાં એ સજીવ શું કરે છે આમાં એ સજીવ ઉલ્લેખ છે આ બીજો અને ત્રીજો મુદ્દો છે એ બેનો સમાવેશ આત્મબોધક પ્રમાણે એક સાથે વાક્યમાં કરી શકો ખેર જો વર્ષે આમાં બે વાક્ય લખાશે તો મેં જ વાત કરી છે ત્યારબાદ નંબર 6 સમ મેની ટુ થ્રી જેવા શબ્દો ઉપયોગ કરી શકાય એટલે કે કેટલા ઘણા બધા કેટલા બાળકો લખી શકો કેટલા બાળકો અથવા ઘણા બધા બાળકો આંકડો ન લખવું હોય તો મેની સમ અથવા આંકડો લખવું હોય તો બે બાળકો જોવા મળે તો ટુ ટુ ચિલ્ડ્રન થ્રી ચિલ્ડ્રન પણ આવશે બહુવચનમાં જેમ કે સમ વુમેન આર sitting in the picture some women are standing એટલે કે આગળ આગળ લખી શકો some કે many કે two two women are standing in the picture તો આ રીતે તમે આવા પણ શબ્દ ઉપયોગ કરી શકો અને વધારામાં વચ્ચે તમે I like this place much મને આ સ્થળ ખૂબ જ ગમે છે આવું પણ વાક્ય તમે વચ્ચે એડ કરી શકો અને આ ઉપરાંત તમને કોઈ વધારાના વાક્ય અને ચિત્ર પ્રમાણે તમને વધારાના વાક્ય આવડતા હોય અને
જો તમે જાણતા હો તો તમે વધારે કે એડ કરી શકો વચ્ચે વચ્ચે. બાકી નોર્મલી તમે આ ટાઈપના વાક્ય છે ડિસ્ક્રિપ્શન આઈ કરી શકો. ખાસ યાદ રાખજો ચિત્ર કેવું છાપ છે, સેના વિશેનું છે, એ પ્રમાણે તમારે ચિત્રની અંદરની માહિતી જ લેવાની છે. ચિત્રમાં ન હોય એવી વસ્તુ કોઈ વ્યક્તિ દર્શાવવાની નહીં થાય. ખાસ કરીને મેં હમણાં કીધું એ પ્રમાણે ચિત્ર પૂછાય છે વધારે પડતા ટ્રાફિક વાળી જગ્યા એટલે કે ગાર્ડન છે, સ્ટેશન, બસ સ્ટેશન અથવા ઘરની અંદરના પણ ચિત્ર પૂછી શકાય. ઘરનો બેડરૂમ છે, લિવિંગ રૂમ છે, તો એવા વસ્તુનો પ્રમાણ કરવાનું છે તો સાવ સિમ્પલ વાક્ય બની શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોવાનું છે તમારે કે કેવી રીતના વાક્ય બનાવી શકો. ખાસ કરીને ચાલુ વાક્યનો ઉપયોગ કરીને જ વાક્યો, કોઈ વ્યક્તિ ક્રિયા કરી રહી છે એના માટે ચાલુ વર્તમાનકાળનો જ ઉપયોગ કરીને વાક્ય લખવાના છે. જોઈ શકો છો આ એન્જ વડે ક્રિયા પણ લેવાના છે. આ ઉપરાંત તમારી રીતે તમે વાક્ય લખી શકો. હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ચિત્ર તો શક્ય નહીં બને પરંતુ હું જે પેલો પિક્ચર દર્શાવીશ ત્યારે હું થોડા પોઈન્ટ લખી દઈશ કે મેન છે, સીટ છે, બેચ, તો એના ઉપર આપણે વાક્ય બનાવશું અને આધારે બાકી તમારે એક્ઝામમાં ચિત્ર જોઈને જ વાક્ય બનાવવાના રહેશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પહેલા નંબરનું ચિત્રનું વર્ણન શરૂ કરશું અને શીખીશું આગળ. તો વિદ્યાર્થી મિત્રો આટલા જે બોર્ડ ઉપર લખેલું છે એ ખાસ તમારે બુકની અંદર લખી લેવાનું છે અને ખાસ વાંચી લેવાનું છે.